Audio Jungle. नमस्कार श्री बीबीएनपीपी हीरो प्रकरणीय विद्यालय में धोरण 9 में अभ्यास करती विद्यार्थिनी बहनों नु हूँ એમાં કોઈ સંવાદ આવતો નથી. પાંચમા પાઠમાંથી કોઈ પણ વાક્ય પૂછવા લાયક નથી. એટલે તમારી પરીક્ષામાં પાંચમા પાઠમાંથી એક પણ વાક્ય નહીં આવે. આજના લેક્ચરમાં આપણા કોર્સનો છેલ્લો પાઠ, છઠ્ઠા નંબરનો પાઠ, ધ નાઇટ ટ્રેઇન એટ દેઓલી, બરાબર, એ પાઠમાંથી આપણે વો સેડ ટુ વુમના જે અગત્યના વાક્યો છે તે આજના લેક્ચરમાં આપણે જોવાના છે. તમને બધાને ખબર છે કે ઘટાડેલા કોર્સમાં જે છેલ્લા ચાર યુનિટ હતા, 6, 7, 8, 9 અને 10, એ ચાર યુનિટ નીકળી ગયા છે અને આપણે ભણવાના છે યુનિટ નંબર 1 થી 6. તો જે છેલ્લો યુનિટ બાકી રહે છે, ધ નાઇટ ટ્રેન એટ દેઓલી, એના વો સેડ ટુ વુમના વાક્યો આપણે આજના લેક્ચરમાં જોઈશું. તો આ નંબરનો યુનિટ ધ નાઇટ ટ્રેન એટ દેઓલી, એમાં સંવાદ 2 થી 3 વખત આવે છે અને એ સંવાદ રાઇટર એટલે કે આપણા લેખક અને પેલી છોકરી એટલે કે એ બંને વચ્ચે આ જે સંવાદ છે, બરાબર, તે ભાગ લીએ છે. અને છેલ્લે પાઠના અંતમાં જ્યારે લેખક ત્રીજી વખત દેવોલીના રેલવે સ્ટેશન ઉપર ઉતરે છે ત્યારે ત્યાંના સ્ટેશન માસ્ટરને જે છોકરી વિશે પૂછે છે ત્યારે છેલ્લી વખત સંવાદ પાઠમાં આવે છે. તો આમ જોવા જઈએ તો મોટા ભાગના સંવાદો ઓથર એટલે કે લેખક અને પેલી છોકરી વચ્ચેના છે. તો એમાંથી જે અગત્યના વાક્યો છે એ આપણે આજે જોઈએ. પહેલું વાક્ય છે, ડુ યુ વોન્ટ એ બાસ્કેટ? વોન્ટ એટલે ઈચ્છવું અને બાસ્કેટ એટલે ટોપલી. શું તમે ટોપલી ઈચ્છો છો? શું તમારે ટોપલી જોઈએ છે? આ સંવાદ ત્યારે આવે છે જ્યારે લેખક પહેલી વખત, લેખકની ટ્રેન પહેલી વખત દેવોલીના રેલવે સ્ટેશન ઉપર ઊભી રહે છે. લેખકને જવું હોય છે દેહરા, પરંતુ દેવોલી વચ્ચે જે સ્ટેશન આવે છે ત્યાં ટ્રેન ઊભી રહે છે અને એ ટ્રેનની બારીની બહાર એક છોકરી પોતાના માથા ઉપર ટોપલીઓ લઈ અને ટોપલીઓ વહેંચતી હોય છે. અને લેખક અને આ છોકરી વચ્ચે સંવાદની શરૂઆત આ વાક્યથી થાય છે. છોકરી લેખકને કહે છે, શું તમારે સાહેબ ટોપલી જોઈએ છે? તો આ સંવાદ છે એ છોકરી, ધ ગર્લ સેડ ટુ, કહે છે ધ ઓથર, ઓથર એટલે લેખક. આ સંવાદ છોકરી લેખકને કહે છે. આ ઇનફેક્ટ છોકરી અને લેખક વચ્ચેની પહેલી મુલાકાત હોય છે. બીજું વાક્ય જોઈએ, નો આઈ સેડ, મેં કહ્યું કે ના, આઈ ડોન્ટ વોન્ટ, હું ઈચ્છતો નથી, અ બાસ્કેટ, ટોપલી, હું ટોપલી ઈચ્છતો નથી. ના, મારે નથી જોતી, મારે તમારી પાસેથી ટોપલીની ખરીદી કરવી નથી. તો જે ઉપરનો સંવાદ છે તેનો આ જવાબ છે. જ્યારે છોકરી લેખકને પૂછે છે કે શું તમારે આ ટોપલી જોઈએ છે, ત્યારે તેના પ્રત્યુત્તરમાં, એના જવાબમાં લેખક છોકરીને કહે છે કે ના, મારે ટોપલી જોતી નથી. તો આ સંવાદ લેખક કહે છે અને કોને કહે છે? ધ ગર્લ એટલે કે છોકરીને. ત્રીજું, ગીવ મી વન, આ જે વાક્ય છે તે ગયા વર્ષના પ્રશ્નપત્રમાં પૂછાઈ ગયેલું વાક્ય છે. ગીવ મી વન, મને એક આપ, બરાબર. આ જે છે સંવાદ તે લેખક અને છોકરી વચ્ચે જ્યારે બીજી મુલાકાત થાય છે, બરાબર, ત્યારે આ સંવાદ છે તે બને છે, બરાબર. જ્યારે છોકરી છે તે લેખકને ફરી એક વખત પૂછે છે કે શું તમારે કોઈ ટોપલી જોઈએ છે, ત્યારે લેખક આ વખતે ના પાડતા નથી. લેખક છે પેલી છોકરીથી આકર્ષણા હોય છે અને તેના કારણે જ કદાચ
હવે તે આ ટોપલી લેવાનો પોતાનો જે વિચાર છે તે ફેરવે છે, તે બદલે છે અને આ વખતે તે ટોપલી લે છે. ગીવ મી વન એટલે કે મને એક ટોપલી આપ. આ સંવાદ ધ ઓથર એટલે કે લેખક સે ટુ કહે છે ધ ગર્લ છોકરીને. ચાલો ચોથા વાક્ય તરફ આગળ વધીએ. આઈ વિશ્ડ હું ઈચ્છા ધરાવતો હતો ટુ ટચ, ટચ એટલે સ્પર્શ કરવું, હર ફિંગર્સ, ફિંગર્સ એટલે આંગળીઓ, બટ કુડ નોટ, પરંતુ તેઓ કરી શક્યો નહીં. ફરી એક વખત, હું તેણીની આંગળીઓને સ્પર્શ કરવા ઈચ્છતો હતો પરંતુ કરી શક્યો નહીં. બરાબર. આ જે વાક્ય છે એ આવે છે લેખક અને છોકરીની પહેલી મુલાકાત પછી. બરાબર. જ્યારે લેખકની ટ્રેન દેવોલીના રેલવે સ્ટેશન ઊભી રહે છે અને છોકરી સાથે તેની પહેલી મુલાકાત થાય છે. લેખક છે પેલી છોકરીથી ખૂબ જ આકર્ષાય છે. ત્યારબાદ ટ્રેન ઊભી રહેવાનો સમય છે તે પૂરો, પોતાનીમાં બેસી સ્ટેશન છોડે છે અને દેહરા તરફ આગળ વધે છે. ટ્રેનમાં બેઠા બેઠા લેખક છે તે પોતાની જાતને આ વાક્ય કહે છે કે મારે પેલી છોકરીની આંગળી છે તે સ્પર્શ કરવી હતી. બરાબર. એટલે આ વાક્ય લેખક પોતાની જાતને કહે છે, એટલે કે ધ ઓથર, ઓથર એટલે લેખક, સેડ ટુ એટલે કહે છે હિમસેલ્ફ, હિમસેલ્ફ એટલે પોતાની જાત, તેની જાત. ચાલો તો હવે આવશે લેખક અને છોકરી વચ્ચે જે બીજી મુલાકાત થાય છે એ દરમિયાનના અગત્યના વાક્યો. ચાલો પાંચમું વાક્ય છે, આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી, મારે દિલ્હી જવાનું છે. બરાબર. તો બીજી મુલાકાત થાય છે લેખક અને છોકરી વચ્ચે, બંને વચ્ચે સંવાદોની આપલે થાય છે. બરાબર. તો એ સંવાદોની આપલે દરમિયાન લેખક પોતાના મનમાં ચાલતો એક વિચાર છે એ છોકરીને કહે છે કે મારે હવે આના પછી દિલ્હી જવાનું થશે. તો છોકરીને કહે છે કે મારે તો ક્યાંય નથી જવાનું, એટલે મારે દિલ્હી જવાનું છે એ વાક્ય લેખક કહે છે. કોને કહે છે? ધ ગર્લ, છોકરીને. મેં તમને કીધું એ પ્રમાણે કે મારે દિલ્હી જવાનું છે, તો એના પ્રત્યુત્તરમાં છોકરી કહે છે આઈ ડુ નોટ હેવ ટુ ગો, મારે ક્યાંય નથી જવાનું, એનીવેર, એનીવેર એટલે ક્યાંય પણ, મારે ક્યાંય પણ નથી જવાનું. બરાબર. એટલે આ વાક્ય ધ ગર્લ સેડ ટુ ઓથર, છોકરી છે તે લેખકને કહે છે. ચાલો સાતમું વાક્ય. સાતમું વાક્ય આખા પાઠનું એકમાત્ર એવું વાક્ય છે કે જે લેખક અને કોઈ બીજા વ્યક્તિ સાથે બને છે. બરાબર. બધા જ વાક્યો, બધા જ સંવાદો લેખક અને છોકરી વચ્ચે થાય છે, પરંતુ આ એક વાક્ય એવું છે કે જે લેખક અને કોઈ બીજા વ્યક્તિ સાથે થાય છે. ચાલો કોની સાથે જાય છે જોઈએ આપણે. ડુ યુ નો, શું તમને ખબર છે? નો એટલે ખબર હોવી. ધ ગર્લ, છોકરી, શું તમને છોકરી વિશે ખબર છે? વુ યુઝડ ટુ સેલ, સેલ એટલે વેચવું, કે જે વેચતી હતી. બાસ્કેટ્સ હિયર, બાસ્કેટ્સ એટલે ટોપલીઓ, અને હિયર એટલે અહીંયા. શું તમને પેલી છોકરી વિશે ખબર છે કે જે અહીંયા તે ટોપલીઓ વેચતી? બરાબર. હવે જ્યારે બીજી વખત લેખક છે તે દેવોલી રેલવે સ્ટેશનમાં જાય છે અને પોતાની એવી અંદરની એવી ઈચ્છા છે, તીવ્ર ઈચ્છા છે કે તે છોકરી સાથે મુલાકાત કરે, તે છોકરીને મળે, પરંતુ જ્યારે ટ્રેન છે તે રેલવે સ્ટેશને ઊભી રહે છે ત્યારે લેખકને પેલી છોકરી ક્યાંય જોવા મળતી નથી, ક્યાંય પણ જોવા મળતી નથી. લેખક બધી જગ્યાએ તે છોકરીને ગોતવાનો પ્રયાસ કરે છે. એક તરફ ટ્રેન ઊભી છે જે ટૂંક સમયમાં ત્યાંથી ઉપડી જવાની છે. બરાબર. એ જ સમયે લેખક છે પેલી છોકરીને પ્લેટફોર્મ ઉપર ગોતતા હોય છે. એ સમય દરમિયાન ત્યાંના જે સ્ટેશન માસ્ટર હોય છે, સ્ટેશન માસ્ટર કે જે પ્લેટફોર્મનું સંચાલન કરતા હોય, તેની પાસે લેખક જાય છે અને આ વાક્ય કહે છે, શું તમને પેલી છોકરી વિશે ખબર છે કે જે આ પ્લેટફોર્મ ઉપર ટોપલીઓ વહેંચતી? એટલે આ વાક્ય છે તે લેખક કહે છે અને કોને કહે છે? સે ટુ ધ સ્ટેશન માસ્ટર, ત્યાંના જે સ્ટેશન માસ્ટર હોય છે કે જે સમગ્ર પ્લેટફોર્મનું સંચાલન કરતા હોય છે, તેને આ વાક્ય લેખક કહે છે. બરાબર. તો એકમાત્ર સંવાદ છે, પૂછાય એવો છે, એટલે આ પણ યાદ રાખજો. તો આની પહેલાંના લેક્ચરની જેમ જ આ લેક્ચરના પણ તમામ વાક્યો, સાતે સાત વાક્યો તમારે તમારી ફેરબુકમાં ઉતારી લેવાના રહેશે અને
સાથે સાથે વાક્યોની તૈયારી પણ કરી લેવાની રહેશે, એટલે કે યાદ રાખી લેવાના રહેશે. તો બાળકો, હવે આપણો આ જે ટોપિક છે વુ સેડ ટુ વુમનો, એ આજના લેક્ચરથી પૂરો થાય છે. હવે કે પાઠ આપણે આ ટોપિકના બાકી રહેતા નથી. આના પછીના લેક્ચરથી આપણે એક નવા ટોપિકની શરૂઆત કરશી, જે ટોપિક તમારા માટે સાવ અજાણ્યો છે, ખૂબ જ અગત્યનો છે પરંતુ અજાણ્યો છે. અત્યાર સુધી તમે એ ટોપિક ક્યાંય પણ ભણ્યા નથી, બરાબર. અને હવે એ તમારા 12મા ધોરણ સુધી આવશે, 12મામાં પણ આવશે. એ પછી તમારું કોમર્સ હશે, આર્ટ્સ હશે કે સાયન્સ હશે, 9, 10, 11 અને 12 એમ ચારે ચાર ધોરણમાં આ ટોપિક આવશે. જેમ જેમ ધોરણ વધતા જશે એમ તેમ તેમ ટોપિકની જે અઘરાપણું છે તે પણ વધતું જશે. અને એ છે ફંક્શનનો ટોપિક, લેંગ્વેજ ફંક્શન્સ. તો એના વિશે ચર્ચા આપણે આના પછીના લેક્ચરમાં કરીશું. ભૂલતા નહીં, આ તમામ વાક્યો તમારે તમારા ઇંગ્લિશના પાકા ચોપડામાં ઉતારવાના રહેશે. જો પરીક્ષામાં આ યુનિટમાંથી કોઈ વાક્ય પૂછાશે તો આ 7 વાક્યોમાંનું જ એક વાક્ય હશે. તો આ લેક્ચર માટે આટલું પૂરતું છે. થેન્ક યુ વેરી મચ.